નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે કલોલ, ધોરણ છે 2. તો આજે આપણે પાઠ નંબર 8 બિલી ચલી દિલ્હી નો પ્રશ્ન નંબર 8 છે એ લેવાનો છે. પ્રશ્ન નંબર 8 છે, અહીં મિત્ર સાથે વાતચીત કરો એટલે કે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમને કેટલાક પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે મિત્ર સાથે ચર્ચા કરી અને સમજવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, ચલો બિલી ચલી દિલ્હીની વાર્તા તો આપણે સમજેલી છે, વાર્તા આપણને ખ્યાલ છે, તો વાર્તાને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ છે એ બાળકો તમારે આપમેળે આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, બિલી માસીને કોણે કોણે મદદ કરી? તો આપણને ખ્યાલ છે વાર્તાને આધારે કે બિલી માસીને ખેડૂતે, કુંભારે, સુથારે, મોચી, ધોબી, વણકર વગેરે લોકોએ મદદ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, બિલી સુથાર પાસે શા માટે ગઈ? સુથાર શું કામ કરે છે? લાકડાની વસ્તુઓ બનાવે છે. એટલે બિલી છે એ સુથાર પાસે પોતાની લાકડાની ગાડી તૈયાર કરવા માટે ગઈ હતી, એટલે કે લાકડાની ગાડી તૈયાર કરાવવા માટે સુથાર પાસે ગઈ. પ્રશ્ન નંબર 3, બિલીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો તે ક્યાં જશે? હવે આપણી ગાડી હોય, આપણી સાયકલ હોય, તો આપણી સાયકલમાં જો પંચર પડેલું હોય તો આપણે ક્યાં જઈએ છીએ? પંચરવાળાની દુકાને. તો બિલી પણ ગાડી રિપેર કરાવવા, પંચર કરાવવા માટે પંચરવાળાની દુકાને ગઈ હશે. પ્રશ્ન નંબર 4, બિલી માસીને મીઠાઈ ખાવી છે, તે મીઠાઈ ખરીદવા કોની પાસે જશે? બિલી માસીને મીઠાઈ ખાવી છે તો તે મીઠાઈવાળા પાસે, એટલે કે કંદોઈ પાસે જશે. પ્રશ્ન નંબર 5, બિલી માસી બીમાર પડ્યા છે, તે દવા લેવા ક્યાં જશે? જવાબ છે, બિલી માસી બીમાર પડ્યા છે તો તે દવાખાનામાં જશે, હોસ્પિટલમાં જશે. પ્રશ્ન નંબર 6, વાર્તાને કયું શીર્ષક આપશો? વાર્તાને આપણે યોગ્ય શીર્ષક આપીશું, બિલી ચલી દિલ્હી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા નીચે તમને પ્રશ્નો આપેલા છે એના પ્રશ્નોના ઉત્તર આપણે લખીશું. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, બિલીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? જવાબ છે, બધા પ્રાણીઓને વાત કરી. પ્રશ્ન નંબર 2, ગાડી શેની બનેલી હતી? તો જવાબ છે, ગાડી લાકડાની બનેલી હતી. પ્રશ્ન નંબર 3, બિલીની ગાડી કોણ ખેંચતું હતું? તો જવાબ છે, બિલીની ગાડી દેડકો ખેંચતો હતો. જવાબ નંબર 4, કુંભારે બિલીને શું આપ્યું? કુંભાર શું બનાવે છે? કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે. તો જવાબ છે, કુંભારભાઈએ બિલીને ઘડો આપ્યો. પ્રશ્ન નંબર 5, બિલી ક્યાં જવા તૈયાર થઈ? તો જવાબ છે, બિલી દિલ્હી જવા તૈયાર થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, પિંજારાએ ખાલી જગ્યા પિંજી આપ્યો. તો પિંજારો શું પિંજે છે? રૂ. તો જવાબ છે, રૂ. બીજી ખાલી જગ્યા, દરજીએ માપ લઈ બિલીને ખાલી જગ્યા સીવી આપ્યા. તો જવાબ છે, કપડાં. ત્યારબાદ ત્રીજું છે, ધોબી કપડાં ધોવે અને ખાલી જગ્યા પણ કરે. તો આપણને ખબર છે, ધોબી શું કરે છે? કપડાં ધોવે છે અને ઇસ્ત્રી કરે છે. તો જવાબ છે, ઇસ્ત્રી. ત્યારબાદ 4, બિલીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો. તો જવાબ છે, દેડકો. પ્રશ્ન નંબર 5, બિલી માસીની સવારી ખાલી જગ્યા તરફ ઉપડી. તો બિલીને ક્યાં જવું હતું? દિલ્હી. તો જવાબ છે, દિલ્હી. ચાલો, પ્રશ્ન નંબર 11, પહેલાં શું થશે અને પછી શું થશે તે ચિત્રોને ક્રમ આપી બતાવો. હવે અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે, જેમ કે પહેલું ચિત્ર છે એમાં પેલો કડિયો છે
એ દિવાલ છે એ એમાં સિમેન્ટ કરે છે, સિમેન્ટ લગાવે છે. પછી બીજું ચિત્ર છે એમાં કળીઓ છે એ ઈંટ ઉપર ઈંટ રાખી અને દિવાલનું ચણતર કરે છે. ત્યારબાદ ચોથું છે એ એણે મકાન તૈયાર કરી આપેલું જોવા મળે છે. અને ત્યારબાદ છેલ્લું ચિત્ર છે એમાં આપણને ઈંટોનો ઢગલો દેખાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલે શું હશે અને પછી આગળ એનો કઈ રીતે ઉપયોગ કરી અને આગી આખી જે વસ્તુ છે આખું મકાન તૈયાર કઈ રીતે થાય છે એને આપણે ક્રમવાર બતાવવાનું છે. દાખલા તરીકે પહેલે આમાંથી શું હોઈ શકે આપણા આગળ ઈંટનો ઢગલો. આપણી પાસે ઈંટ છે બરાબર, તો ઈંટ ઉપર ઈંટ રાખી અને આપણે શું કરશું, ચણતર કરશું. એટલે પહેલું આવશે ઈંટનો ઢગલો છે, અહીંયા આપણે બોક્સમાં એક લખવાનો છે. ત્યારબાદ જે ચણતર કરે છે એ બીજી ક્રિયા છે માટે એને બે ક્રમ આપવામાં આવેલો છે. ત્યારબાદ ત્રીજું છે કે પેલો કળીઓ છે એ સિમેન્ટ લગાવે છે એટલે એ ત્રીજો ક્રમ છે. અને ત્યારબાદ મકાન છે એ તૈયાર થઈ ગયેલું છે તો એનો ક્રમ છે ચાર. પછી છે બીજું, ચલો બીજું ચિત્ર છે એમાં તમને જોશો તો મોચી છે એ બૂટને પાલિશ કરે છે. પછીનું ચિત્ર છે બીજું, એમાં એ ચામડાને વ્યવસ્થિત ગોઠવી અને એમાં કાપકૂપ કરે છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે જેમાં બૂટ, સરસ મજાના બૂટ તૈયાર થયેલા છે. અને ચોથું ચિત્ર છે જેમાં મોચી છે એ બૂટ ચંપલ સિલાઈ કરે છે. તો અહીંયા આપણે પહેલે ક્રમવાર બતાવીશું જેમાં પહેલે શું આવશે, તો કે આપણી પાસે ચામડાની વસ્તુ હશે તો આપણે એને ચામડાને કાપકૂપ કરીશું. તો પહેલું ચિત્ર બીજા નંબરનો જે બોક્સ છે એમાં આપણે ક્રમ આપીશું એ. ત્યારબાદ છે બીજું જેમાં આપણે બૂટની સિલાઈ કરીશું એટલે ચામડાની સિલાઈ કરીને બૂટ બનાવશું. એટલે છેલ્લું ચિત્ર છે એમાં ક્રમ છે બે. ત્યારબાદ ત્રીજું છે બૂટને આપણે પાલિશ કરીશું, ત્યારે ત્રીજું ક્રમ એને આપેલો છે અને બૂટ તૈયાર થયેલા છે તો એ ક્રિયા ચોથી છે માટે એને ચોથો ક્રમ આપેલો છે. ત્યારબાદ ત્રણ, હવે ત્રણમાં આપણે લુહાર દેખાય છે તો એના લુહાર પાસે શું છે, તો કે લુહાર પહેલાં એ ભઠ્ઠામાં છે એ લોઢાને એને ગરમ કરે છે. ત્યારબાદ છે એ દાતરડું છે એને ટીપે છે, હથોડા વડે એને ટીપે છે. પછીના ચિત્રમાં દાતરડું તૈયાર થયેલું છે અને છેલ્લા ચિત્રમાં છે એની પાસે લોઢાની બે વસ્તુઓ છે. તો અહીંયા આપણે પહેલી આપણે કઈ ક્રિયા કરવાની છે એમાં આપણે પહેલો ક્રમ આપશું. તો છેલ્લું ચિત્ર છે જેમાં આપણી પાસે લોઢાની બે વસ્તુઓ છે તો એને ક્રમ આપીશું એક. ત્યારબાદ બીજું છે લોઢાને આપણે પહેલે સાણસીથી પકડી અને આગમાં એને તપાવીએ છીએ તો એને ક્રમ આપશું બે. ત્યારબાદ ત્રીજી ક્રિયા છે તો આપણે એને દાતરડાને ટીપીએ છીએ માટે એને ક્રિયા છે ત્રણ છે એટલે આને આપણે ક્રમ આપીશું ત્રણ. અને ત્યારબાદ દાતરડું તૈયાર થઈ ગયેલું છે તો એ ક્રિયાને ચોથો ક્રમ આપેલો છે માટે એને આપણે ક્રમ આપશું ચાર. ત્યારબાદ ચોથું ચિત્ર છે જે ખેડૂતનું છે, અહીંયા ખેડૂત છે એ પાક ઉગેલો છે તેને કાપે છે. ત્યારબાદના ચિત્રમાં છે એ અનાજ થયેલું છે અને બાચકામાં અનાજ ભરેલું છે. અને પછીના ચિત્રમાં અહીંયા ખેડૂત છે એ જે અનાજ પાક છે એ પાકમાં પાણી પીવડાવે છે. અને ત્યારબાદ છેલ્લું ચિત્ર છે જેમાં ખેડૂત છે એ ટ્રેક્ટર વડે ખેતર ખેડે છે. તો અહીંયા આપણે સૌથી પહેલી ક્રિયા કઈ છે, તો કે ખેતર ખેડવું એટલે અનાજ વાવવા માટે ખેડૂત છે સૌ પ્રથમ ખેતર ખેડે છે. માટે જે છેલ્લી ક્રિયા છે એ આપણે પહેલે કરવાની છે જેને ક્રમ આપેલો છે એક. ત્યારબાદ પછીની ક્રિયા છે તો અનાજ ઉગવે છે અને ત્યારબાદ એમાં પાણી પીવડાવીએ છીએ એટલે ક્રિયા નંબર ત્રણ છે એને આપણે ક્રમ આપીશું બે. ત્યારબાદ પાક ઉગીને તૈયાર થઈ ગયો છે તો ખેડૂત છે એ પાકને કાપે છે તો એ ક્રિયાને આપણે ક્રમ આપીશું ત્રણ. અને ત્યારબાદ છે બીજા નંબરનું ચિત્ર છે જેમાં પાક તૈયાર થઈ ગયો છે અને તે બાજકા પાક છે એ અનાજના દાણાને બાજકામાં ભરીને મૂકવામાં આવેલું છે તો એ ક્રિયાને ક્રમ આપીશું ચાર. અસ્તુ.